નમસ્કાર, મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. જમ્મુ કાશ્મીરના કાઝિયાબાદના જંગલોમાં સેનાની ટુકડી ઉપર આતંકવાદી હુમલો, જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદી ઠાર. ઇન્ડોનેશિયાની યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સિંગાપોર. સિંગાપોરમાં વ્યાપારિક વાર્તા અને સામુદાયિક કાર્યક્રમ સાથે મહત્વપૂર્ણ શાંગ્રીલા ડાયલોગને કરશે સંબોધન. વેપાર વાણિજ્ય અંગે કરાશે સમજૂતી કરારો. મલેશિયાના નવનિયુક્ત પીએમ મહાતીર મોહમ્મદને પાઠવી શુભેચ્છાઓ. લોકસભાની 4 અને 9 રાજ્યોની 10 વિધાનસભાની પેટાચૂંટણીની આજે મતગણતરી. મહારાષ્ટ્રના પાલઘરમાં ભાજપના રાજેન્દ્ર ગાવિતની આગેકૂચ. તો કેરાનામાં આરએલડીના તબસ્સુમ બેગમ આગળ. કર્ણાટક અને મેઘાલયની 2 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો વિજય. ધંધુકા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યું જળસંચય અભિયાનનું સમાપન. જળસંચય અભિયાનને ગણાવ્યું દેશનું સૌથી મોટું અભિયાન. ધોરણ 12 બોર્ડ ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી તથા ઉત્તર બુનિયાદી પ્રવાહનું સરેરાશ 55.55% પરિણામ જાહેર. ડાંગ જિલ્લાનું સૌથી વધુ 77.32%, છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 31.54% પરિણામ. રાજ્યની 206 શાળાઓએ મેળવ્યું 100% પરિણામ. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે યુવાનોને તમાકુ સેવનથી દૂર રહેવાના સંદેશ સાથે દેશભરમાં યોજાયા જનજાગૃતિ કાર્યક્રમો. વડોદરામાં યોજાઈ વોકેથોન. સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીરના હદવાડામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓએ સેનાની એક પેટ્રોલિંગ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો. આ હુમલો કાઝિયાબાદના જંગલોમાં થયો છે. આતંકવાદી હુમલા બાદ સેનાએ વળતો જવાબ આપ્યો છે, જેમાં 2 આતંકવાદીઓના મોત થયા છે. સર્ચ ઓપરેશન પછી બંને આતંકવાદીઓના શબ મળી આવ્યા છે. સેનાની 32 રાષ્ટ્રીય રાયફલની પેટ્રોલિંગ પાર્ટી પસાર થઈ રહી હતી ત્યારે આતંકવાદીઓના એક ગ્રુપે હુમલો કર્યો હતો. સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને બધા જ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રમઝાન દરમિયાન સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આમ છતાં પણ ઘૂસણખોરી થઈ રહી છે. 3 દેશોની યાત્રાના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પછી સિંગાપોર પહોંચી ગયા છે. સિંગાપોર પહોંચ્યા પહેલા પ્રધાનમંત્રી મોદી મલેશિયાના કુઆલાલંપુરમાં થોડો સમય માટે રોકાયા હતા, જ્યાં મલેશિયાના નવા પ્રધાનમંત્રી મહાતીર મોહમ્મદે તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ તેમની સાથે એકબીજાના હિતો સાથે જોડાયેલા મામલા ઉપર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના ઉપપ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. મલેશિયા અને ભારત વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો છે. આ યાત્રાથી ભારત અને આસિયાન દેશોમાં સામૂહિક વિકાસને મદદ મળશે. મલેશિયા યાત્રા પછી પ્રધાનમંત્રી 3 દિવસીય સિંગાપુર યાત્રાએ જશે. તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે જે શાંગ્રીલા વાર્તામાં મુખ્ય ભાષણ આપશે. સિંગાપુરમાં પ્રધાનમંત્રી મોદી સિંગાપુરના વડાપ્રધાન લી હસેન લોંગ સાથે અલગ અલગ વિષયો પર ચર્ચા કરશે. ભારત અને સિંગાપુર વચ્ચે લગભગ 35 સમજૂતી પર હસ્તાક્ષર થવાની આશા છે. લોકસભાની 4 અને 9 રાજ્યોની 10 વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી આજે શરૂ થઈ ગઈ છે, જેમાં કોંગ્રેસે 2 વિધાનસભાની બેઠકો જીતી લીધી છે. કર્ણાટકની આરઆર સીટ ઉપરથી કોંગ્રેસના મુનિરત્ન નાયડુની જીત થઈ છે, જ્યારે મેઘાલયની અંપતી સીટ ઉપરથી કોંગ્રેસની મિયાનીડી શેરાની જીત થઈ છે. લોકસભાની સીટોમાં ઉત્તરપ્રદેશની કેરાના, મહારાષ્ટ્રની ભંડારા ગોંદિયા પાલઘર અને નાગાલેન્ડની 1 સીટ સામેલ છે. મતગણતરી માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેરાના, ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડ લોકસભા ક્ષેત્રમાં 123 બૂથ ઉપર બુધવારે ફરી મતદાન થયું હતું. સોમવારે મતદાન દરમિયાન વીવીપેટ મશીનમાં ખરાબી પછી ચૂંટણી પંચે આ મતદાન મથક ઉપર ફરી મતદાન કરવાનો આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારના 4 વર્ષ પૂરા થવા પર ગૃહમંત્રી રાજનાથસિંહે મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. રાજનાથસિંહે જણાવ્યું હતું કે નિવેશની દ્રષ્ટિએ ભારત હાલ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર છે. વિશ્વમાં ભારતની છાપ એક મજબૂત રાષ્ટ્રની બની છે. સર્વે રિપોર્ટ કે આધાર પર એક સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ હૈ ઉસને કહા હૈ
आज की स्थिति तो यह है कि इस समय तो भारत दुनिया की टॉप 7 इकोनॉमीज में है, यानी ऊपर की 7 अर्थव्यवस्थाओं में है, लेकिन ऐसा लगता है कि भारत जितनी तेजी के साथ प्रगति कर रहा है, इसी वित्तीय वर्ष 2018-19 में भारत दुनिया की टॉप 5 इकोनॉमीज में आकर खड़ा हो जाएगा। નરેન્દ્ર મોદી સરકારના 4 વર્ષ પૂરા થતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સરકારની સિદ્ધિઓ ગણાવવા માટે અમૃતસરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે જીએસટી સરકારની એક મોટી સિદ્ધિ છે. 31 કરોડ લોકોના જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. અમારી નીતિ સ્પષ્ટ છે, તેથી વિકાસ સાચો છે. એક ભ્રષ્ટાચાર કી સરકાર ઓર એક બિના ભ્રષ્ટાચાર કી સરકાર ये देश ने पहली दफा देख लिया कि कितना बदलाव आ गया. नीलामी इतनी पारदर्शी तरीके से हो रही है, कोयले की हो या कोई भी माइन, अब नीलामी हो रही है और नीलामी में हजारों करोड़ रुपए सरकार के पास आने लगे. और एक बदलाव हुआ, राजीव गांधी कहते थे और सही कहते थे कि मैं 100 रुपए भेजता हूं लेकिन 15 रुपए ही गरीब को मिलते हैं. अब बदल गया, मोदी जी 100 रुपए भेजते हैं और 100 के 100 रुपए गरीब को मिलते हैं. સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે આજે રાજ્યભરમાં નર્મદાના જળકુંભની પૂજા ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધંધુકા ખાતે નર્મદા જળકુંભની પૂજા કરી એક માસથી ચાલી રહેલા જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ કરી હતી. મુખ્યમંત્રીએ આ અભિયાનને દેશમાં સૌથી મોટું જળસંચય અભિયાન ગણાવ્યું હતું. તેમણે તળાવ ઊંડા કરવાની કામગીરી બાદ જળસંચયથી ધંધુકાની પાણીની સમસ્યા હલ થશે તેવી લોકોને હૈયાધારણ આપી હતી. લોકો કહેતા એ ધંધુકાની શકલ બદલાવવા માટે આ જળ અભિયાન આપણે કર્યું છે. માત્ર 527 જેસીબીથી કાર્યક્રમ શરૂ થયો તો એ 4600 જેસીબી સુધી લોકોએ લગાવ્યા. પેલી મે માત્ર 2000 ટ્રેક્ટર ડમ્પર માટી ઉપાડતા હતા, એ વધીને 16000 ડમ્પર અને ટ્રેક્ટરોએ આ જળ અભિયાનમાં ભાગ લઈને માટીઓ ઉપાડી. અમદાવાદમાં જળસંચય અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર તળાવની સફાઈ, કુવા રિચાર્જ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. વસ્ત્રાપુર તળાવમાં બંધ પાણીની ટ્રીટમેન્ટ કરીને તળાવ ભરવામાં આવશે જેથી આજુબાજુના બોરમાં પાણીની સપાટી જળવાઈ રહે. કાર્યક્રમમાં મેયર શ્રી ગૌતમ શાહ, સાંસદ શ્રી કિરીટ સોલંકી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોપ કાર્યક્રમમાં શરૂઆત વસ્ત્રાપુર લેકમાં, જે ખાસ કરીને આજુબાજુના વિસ્તારમાંથી જે ગંદુ પાણી આવતું હતું તેને ટ્રીટ કરવાનું પ્લાન્ટ નાખવાનું કામ થયું છે. 500 લીટર પ્રતિ દિવસે ટ્રીટ થયેલું પાણી તળાવમાં આવશે, જેના કારણે તળાવમાં પાણી આવશે. આજુબાજુમાં સોસાયટીઓમાંથી જે વેસ્ટ વોટર હતું એનો પણ નિકાલ થશે, અને ખાસ કરીને જે બોર દ્વારા પાણી આમાં નાખવામાં આવતું હતું એ બોરના પાણીની પણ બચત થશે. વસ્ત્રાપુર લેક આગળ છીએ. ગુજરાત સરકારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પોલિસી નવી નક્કી કરી છે અને આ પોલિસી પ્રમાણે જે વેસ્ટ વોટર છે એને સર્ક્યુલેટ કરીને, એને પ્યોરિફાઈ કરીને આ વોટરનો ઉપયોગ ગાર્ડનિંગ કે તળાવ ભરવામાં કે એમાં કરે. જે વસ્ત્રાપુરનો પ્રોજેક્ટ છે, 5 લાખ લીટર ગંદા પાણીને રિસાયકલ કરીને, પ્યોરિફાઈ કરીને આ તળાવ ભરવામાં આવશે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપર ગામે સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા એક માસ સુધી હાથ ધરાયેલા જળસંચય અભિયાન અંતર્ગત તળાવોને ઊંડા કરવામાં આવ્યા હતા. આ સમાપન સમારોહમાં ગુજરાત સરકારના મંત્રી વાસણભાઈ આહિર અને પાટણ જિલ્લાના સાંસદ લીલાધર વાઘેલા સહિત નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉત્તર બુનિયાદી પ્રવાહના ધોરણ 12ના પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.55% રહ્યું છે. ગુજરાતી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી ગત વર્ષના 55.42%થી ઘટીને 54.3% નોંધાઈ છે, જ્યારે અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી 74.20%થી વધીને 77.37% થઈ છે. અમદાવાદ શહેરનું પરિણામ 61.79% રહ્યું છે. ડાંગ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, જેનું પરિણામ 77.32% છે, જ્યારે 31.54% સાથે છોટાઉદેપુર સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. રાજ્યમાં 451 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. 100% પરિણામ ધરાવતી 206 શાળાઓ છે. 99.95% હતી. મહેનતની તો હાર્ડવર્ક જ આપણને સક્સેસ અપાવી શકે છે, પણ આ સક્સેસ તો મારી છે જ નહીં. સક્સેસ તો મારા મમ્મી પપ્પાની, મારા ટીચર્સની અને મારા ગુરુજનોની છે. એમના મને આશીર્વાદ મળ્યા ત્યારે મને મહેનત કરવાનું પણ સૂચ્યું અને ત્યારે જ મને સક્સેસ પણ મળી છે. મારે 99.99% આવ્યા છે અને એની મને બહુ જ ખુશી છે. અને જો એટલું કહેવા માંગીશ કે જો મહેનત કરો ને તો 100% ફળ મળે જ છે, અને પહેલા જ દિવસની મહેનત કરવી જોઈએ. પર્સન્ટેજ 85 અને પર્સન્ટાઇલ 99.06. આખો દિવસ વાંચતી હતી અને ઓલમોસ્ટ રાત્રે, મતલબ જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એ કરતી હતી. મારે 98.4% છે અને 88% છે, અને મેં 8-10 કલાક મહેનત કરી છે, એનું સારું પરિણામ મળ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પેઢી દર પેઢી જળવાઈ રહે અને ભારતીય ધર્મની ધજા સતત ઊંચી રહે તે માટે રામકૃષ્ણ મિશન કાર્યરત છે. અમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટા મઠની સ્થાપના કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે દરિદ્ર નારાયણની સેવા સાથે સમાજ અને દેશના કલ્યાણની ભાવના સ્વામી વિવેકાનંદના જીવનમાં આત્મસાત થયેલી જોવા મળે છે. આવી સેવા ભાવના ગુજરાતમાં ચરિતાર્થ થાય તે માટે રાજ્ય સરકારના તમામ સહકારની તેમણે ખાતરી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે માનવ સેવા જેનો ધર્મ છે તેવા વિવેકાનંદ મઠની સ્થાપના અમદાવાદમાં થઈ છે તેનો આનંદ છે. ભવિષ્યમાં આ મઠ તમામ સગવડો સાથે પૂર્ણ કદનું કેન્દ્ર બને તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. રામકૃષ્ણ મિશન, રામકૃષ્ણ મઠ, એમના દેશભરમાં અનેક સેન્ટર અને સબસેન્ટર ચાલે છે. અમદાવાદમાં આજ દિવસ સુધી સબસેન્ટર હતું, એ સબસેન્ટરને હવે સેન્ટરનો દરજ્જો મળ્યો છે. આજથી અમદાવાદના લોકો માટે પણ આનંદની વાત છે, અને એ સેન્ટર ભવિષ્યમાં મોટું રામકૃષ્ણ મઠ બને જેમાં બધી સુવિધાઓ હોય અને ખૂબ યુવાનો ત્યાં આવી અને પ્રેરણા લે સમાજ અને ધર્મ માટે, સંસ્કૃતિ માટે. એટલે આજે કાર્યક્રમમાં સબ સેન્ટરમાંથી સેન્ટર બનવાનો કાર્યક્રમ અહીંયા હતો. દેશની વિવિધ જેલોમાં સજા ભોગવતી મહિલા કેદીઓને સ્વમાનપૂર્ણ જીવન મળે તે માટે જરૂરી સગવડો ઉપલબ્ધ કરાવવા રાષ્ટ્રીય મહિલા આયોગ કાર્યરત છે. દિલ્હી રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુષ્માબેન સાહુએ સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી અને જેલમાં સજા ભોગવી રહેલી મહિલા કેદીઓને આપવામાં આવતી સુવિધાઓની જાણકારી મેળવી હતી. હાલ વિવિધ એનજીઓ આ મહિલા કેદીઓને સેનેટરી પેડ બનાવવા, સીવણકામ કરવા અને બ્યુટી પાર્લરની તાલીમ આપી રહી છે. તેમણે મહિલા કેદીઓ દ્વારા બનાવાતી રસોઈની ગુણવત્તા અને દવાખાનામાં અપાતી સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયા પણ હાજર રહ્યા હતા. દેશવ્યાપી રાષ્ટ્રીયકૃત બેંક હડતાળનો આજે બીજો દિવસ છે. ઇન્ડિયન બેંક એસોસિએશન દ્વારા પગાર વધારા અંગે સહમતિ ન સધાતા કર્મચારીઓ 30મી અને 31મી મે બે દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે. બેંકની હડતાળથી 10,000 કરોડ જેટલું ક્લિયરિંગનું કામકાજ ઠપ થયું હોવાના અહેવાલ છે. રાજ્યના 60,000થી વધુ અને દેશભરના 10 લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જોડાયા છે.
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. આ દિવસે દેશ અને દુનિયામાં તમાકુથી થનારા નુકસાન વિશે જાણકારી આપીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વડોદરામાં પણ નો ટોબેકો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં ફેથ ફાઉન્ડેશન દ્વારા યુવાનોને તમાકુના વ્યસનમાંથી મુક્તિના પ્રચાર અને પ્રસાર માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકેથોનમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે તમાકુનું સેવન ન કરવા માટેના સંદેશાઓ તેમજ કેન્સર અંગેની અવેરનેસ માટેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. વોકેથોન કમાટીબાગ બસ સ્ટેન્ડથી કાલાઘોડા સર્કલ થઈ બસ સ્ટેન્ડ પરત ફરી હતી. વોકેથોનમાં ફેથ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ, કેન્સર હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટોબેકો ડે છે એનું શીર્ષક છે આ વખતે ટોબેકો બ્રેક્સ હાર્ટ. તમાકુને કારણે હાર્ટની જે સમસ્યાઓ છે એ ખૂબ જ વધી જાય છે અને જે તમાકુના સેવન કરનારા છે એમને આ બાબતોનું જોખમ વધારે રહે છે. આપણા દેશમાં લગભગ 30-40% પોપ્યુલેશન તમાકુનું સેવન કરે છે. એને લીધે મોઢાના કેન્સર, ગળાના કેન્સર, અનેક પ્રકારના કેન્સર થાય છે. અમે તો દરરોજ જોઈએ છીએ અને દેશમાં લગભગ 1,25,000 લોકોને મોઢાના કેન્સર થવાની શક્યતા રહે છે તમાકુ ખાવાને લીધે. મેસેજ આ જ છે કે ચૂઝ હેલ્થ, નોટ ટોબેકો. સતત બે દિવસની પીછેહઠ બાદ આજે શેર બજારમાં સુધારો જોવા મળ્યો હતો. ગઈકાલે 34,906 પોઈન્ટ ઉપર બંધ થયેલો સેન્સેક્સ આજે 177 પોઈન્ટના વધારા સાથે 35,083 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ઇન્ટ્રાડેમાં વધીને 35,152 પોઈન્ટ સુધી પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 37 પોઈન્ટના ઉમેરા સાથે 10,651 પોઈન્ટ સુધી પહોંચ્યો હતો. બીજી બાજુ સોના ચાંદીની કિંમતોમાં પણ નજીવો સુધારો નોંધાયો હતો. ઉત્તર ગુજરાતનો પાટણ જિલ્લો એટલે ખેતી અને પશુપાલન પર નિર્ભર જિલ્લો. એક સમયે આ જિલ્લો નપાણિયા વિસ્તાર તરીકે જાણીતો હતો. નર્મદા યોજના અને સુજલામ સુફલામ યોજના થકી ખેડૂતોને નર્મદાનું મીઠું પાણી આપીને આ વિસ્તારને પાણીદાર બનાવાયો હતો. એ પછી કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અને કિસાન કલ્પવૃક્ષ યોજના તળે પાટણ જિલ્લાના સરહદી રણ વિસ્તાર વારાહી, સમી અને ચાણસ્મામાં સરકારે કૃષિ પેદાશ વેચાણ માટે દરેકને 5 કરોડની માતબર રકમ ફાળવીને કૃષિ વેચાણના નવા માર્કેટ ઉભા કર્યા છે. જોઈએ એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા સક્રિય છે. ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી મળે અને ખેડૂતોની ખેત પેદાશ તેમના તાલુકામાં જ વેચાય તે માટે ખેડૂત માર્કેટયાર્ડ ઉભા કરવામાં કરોડો રૂપિયાની સહાય કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લાના વારાહીમાં 5 કરોડના ખર્ચે માર્કેટયાર્ડ બનાવવામાં આવ્યું છે. અમને આર કહેવાય કે 1-2 માંથી પૈસા મળ્યા છે. એમાં 1માંથી 50% ગ્રાન્ટ આપણે 50% આપડી અને 1માંથી 80% એ લોકો આપે અને 20% આપડી. એમ કરીને અમને બધી ભેળી થઈને લગભગ 5 કરોડ જેવા સેટ થઈ ગયા છે અમારા સરકારની ગ્રાન્ટમાં. એટલે સરકારે અમને જેવી જોતી તેવી ખૂબ મદદ કરી છે. માત્ર વારાહીમાં જ નહીં, આવા અંતરિયાળ સમી તાલુકામાં પણ 5 કરોડની સહાય આપીને નવું એપીએમસી બનાવવામાં આવ્યું હતું. આ વર્ષે અહીં ટેકાના ભાવે ચણાની ખરીદી પણ કરવામાં આવી હતી. આ માર્ચ 2018માં સરકાર દ્વારા આ ચણાના ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર ખાલી 5 મિનિટની રજૂઆતમાં તરત સરકારે મંજૂર કર્યું અને મંજૂર કર્યા પછી આ એટલું બધું વ્યવસ્થિત ચાલે છે અને એ માલ અહીં લાવે છે ને એમાંથી ખેડૂતો એટલા બધા આનંદિત થયા છે. ચણાની ટેકાના ભાવ ખરીદી ચાલુ છે. ઓનલાઈન રજીસ્ટર 1150નું થયેલું છે, જેમાંથી 800 ખેડૂતોનો માલ આપણે તોલેલો છે, જે અંદાજે 14,400 ક્વિન્ટલ થવા આવ્યો છે. ખેડૂતોનો ઉત્સાહ સારો છે. ટોકન પદ્ધતિથી ખેડૂતોને બોલાવવામાં આવે છે. આ વર્ષે સમી તેમજ હારીજ માર્કેટમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ કરાતા પંથકના ખેડૂતો પણ ખુશ છે. વેપારી 600-700 રૂપિયા મણના ભાવે ચણાની ખરીદી કરે છે, જ્યારે ટેકાના ભાવથી 880 રૂપિયા મળે છે. અને પાણી સારું આપે છે એટલે આ બધા ઉપદાદન બધે સારો લઈએ કે પાણી પાઈએ કે બધાને વસ્તી અને મોલ સારા પકવીએ કે આ ચણાની ખરીદીમાં ભાવ અત્યારે સારા સાહેબે આલ્યા છે. પણ સરકાર દ્વારા અહીંયા 880 રૂપિયાના ભાવે જે ખરીદવામાં આવે છે એટલે ખેડૂતોને ઘણો બધો જ ફાયદો છે. અહીંયા વ્યવસ્થા પણ સારી છે અને આ લોકો ખેડૂતોને સારો એવો સહકાર આપે છે. આ સુકા વિસ્તારમાં જ્યાં પીવા માટે મીઠું પાણી પણ નસીબ ન હતું ત્યાં આજે ખેતરે ખેતરે નર્મદાના નીર પહોંચ્યા છે. ખેડૂતોની ખેત પેદાશ વધતા રોજગારી પણ વધી છે અને ખેડૂતોનું જીવનધોરણ બદલાયું છે. મોદી સરકારે દેશના વિકાસની રફતારની સાથે ખેડૂતોની આવક બમણી થાય તે તરફ કદમ માંડ્યા છે.
દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાના સુનિલ પરમારે 81.16% અને 95.64% મેળવીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તદ્દન સામાન્ય પરિવારમાં જન્મેલો કાચા માટીના મકાનમાં રહેતો સુનિલ 6 બહેનોનો એકમાત્ર ભાઈ છે. સુનિલના માતા પિતા ખેતમજૂરી કરીને બાળકોને ભણાવી રહ્યા છે. ભણવામાં તેજસ્વી સુનિલ દરરોજની 4 કિલોમીટર પગપાળા શાળાએ જતો અને આવતો હતો. સોલાર લાઇટ નીચે બેસી અભ્યાસ કરી તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સુનિલની ઇચ્છા ઓટોમોબાઇલ ઇજનેર બનવાની છે. સરકારી સ્કૂલમાં ભણવા જવાનું હતું તો હું જતો. મારે આગળ ભણવું છે. મારે ધોરણ 10માં 81.17% આવ્યા છે. મારે આગળ ભણવું છે તે માટે કોઈ સરકારી લાભ મળે એ માટે વિનંતી કરું છું. મારા છોકરીઓ પણ ભણવામાં હોશિયાર હતી અને છોકરો પણ ભણવામાં હોશિયાર છે. 10માં 81% લાવ્યો છે. હવે છોકરાને મારે આગળ ભણાવવો છે. હું 5મા ભાગે મજૂરી કરું છું, ખેત મજૂરી. હવે આગળ પરિસ્થિતિ નથી મારી કે હું ભણાવી શકું. મારા છોકરાને કંઈક સરકાર તરફથી મદદ મળે એવી હું અપેક્ષા રાખું છું. અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા કિલો ફેટે ₹10નો વધારો કરાયો છે. હવે પશુપાલકનું 10 ફેટનું દૂધ હશે તો તેમને 55.62 રૂપિયા મળશે. ઘાસચારા અને ખાણદાણના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને પશુપાલકોના હિત માટે અને દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે ઉદ્દેશથી ભાવ વધારો કરાયો છે. અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અમર ડેરી દ્વારા વિવિધ દૂધ મંડળી તથા બીએમસીના પોઈન્ટ ઉપરથી રોજનું અંદાજે 2 લાખ લીટર દૂધ એકઠું કરવામાં આવે છે. વાવાઝોડા અને પવન સાથે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં દેશના બાકીના વિસ્તારોમાં પણ નૈઋત્યનું ચોમાસું બેસી જશે. દેશમાં ચોમાસું 4 દિવસ વહેલું હોવાનો વર્તારો આપતા હવામાન વિભાગે મુંબઈમાં 6 જૂન અને ગુજરાતમાં 14મી જૂનથી મેઘરાજાની પધરામણીની શક્યતા દર્શાવી છે. દરમિયાન ગુજરાતમાં ગઈકાલે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું અને ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું, જેના લીધે તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી ત્રસ્ત નાગરિકોએ રાહત અનુભવી છે. દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દર્શાવી છે. બીજી બાજુ ચોમાસામાં 101% વરસાદની વકી છે. કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને સિદ્ધ કરવા ઓર્ગેનિક ખેતી બહુ લાભદાયી સાબિત થઈ રહી છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. બજારમાં શાકભાજી કે ફળ ખરીદી સમયે એની ગુણવત્તા પર તમારા મનમાં પ્રશ્ન જરૂર થતો હશે. એ જ પ્રશ્નનો જવાબ છે ઓર્ગેનિક પ્રોડક્ટ. ન ફક્ત ગુણવત્તા 100% હોય છે, પરંતુ રસાયણોથી મુક્ત ઉપજ તમારા ઘરની રસોઈમાં પહોંચે છે. નવા ભારતના નવા કિસાન આજ ઓર્ગેનિક ખેતીને આવક બેગણી કરવાનો ઉપાય માને છે, જેનાથી મૃત જમીનમાં પણ જીવન ફૂંકી શકાય છે અને દેશને શુદ્ધ ભોજન આપવાનો સંતોષ પણ થશે. 1960 કે બાદ હમારે કિસાનો કે દિમાગ મેં એસા ઠુસાયા ગયા કે આપ ડીએપી ડાલો, યુરિયા ડાલો, એસએસપી ડાલો તો આપકો જ્યાદા ફસલ મિલે. હમારે દાદાજી બતાતે કે એક એક પેડ સે હમ 100-150 તક મન માલ નિકાલતે થે. તો અભી ક્યા હો ગયા કે હમ 5-10 મન તક માલ નહીં નિકાલ પા રહે. જબ હમ ઓર્ગેનિક પે જાયેંગે તો ઉસકો હમકો હમ પૂરે મતલબ ઇન્ડિયા કો હમારે દેશ કો જો હમારા જો પ્રોડક્ટ જો ભી ખાતા હે યા એક્સપોર્ટ હોગા તો હમ ઉસકો હેલ્ધી ફૂડ દે પાયેંગે. જય જવાન જય કિસાન જો હે હમારે દેશ કો હમ હેલ્ધી ફૂડ દેને કી કોશિશ કરેંગે. ઉસકી તરફ બઢને કે લિયે હમ અભી એક કદમ બઢા ચુકે હૈ. ખર્ચા જ કમ હો ગયા હૈ ઇસલિયે આવક તો એસે હી બઢ ગઈ હૈ. સોઇલ હેલ્થ કાર્ડ ભી બનાયા હૈ. હમ અગલી પેઢી કો રાસાયણિક ખાતર સે ખેતી કરતે તો પથ્થર દે કે જાતે. અભી હમ જમીન કો સુધાર રહે. ઓર્ગેનિક ખેતી સે હમારા જો ખત ઓર દવા કા જો ખર્ચ થા આધા પૈસે સે હમ ખેતી આરામ સે કર સકતા હે ને ઉત્પાદન જ્યાદા લે સકતા હે. હમ ખેતી કરેંગે તો સબ ખેડૂત ભાઈઓ કો ભી ફાયદા હોય ઓર મનુષ્ય જીવન કો ભી ફાયદા હોતા હે ઓર દરેક મનુષ્ય કા જીવન નિરોગી હો સકતા હે. આજે સોશિયલ મીડિયામાં પીએમએ શેર કરેલો જાકાર્તાનો વીડિયો, ભારતની પ્રથમ મહિલા કુલી, સાંસદની સેવા અને સલમાન ખાને શેર કરેલું રેસ 3 ફિલ્મનું ટીઝર સોંગ ખૂબ જ ચર્ચામાં છે. જોઈએ આ રિપોર્ટ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા હતા, જ્યાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અને ભારતના પીએમ મોદીના સ્વાગત માટે એક સુંદર ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેને સાંભળીને પીએમ મોદી પણ અભિભૂત થઈ ગયા અને ટ્વિટર પર તેમણે આ વિડીયો પોસ્ટ કર્યો છે, જેને 34,000થી વધુ લોકોએ જોયો છે. આ છે દેશની પ્રથમ મહિલા કુલી મંજુ. જયપુર રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતી મંજુના પતિનું 10 વર્ષ પહેલા નિધન થયું હતું. પોતાના પર મોટી આફત છતાં મંજુએ જિંદગીથી હાર ન માની અને પતિનો કુલીનો જ ધંધો પોતે સ્વીકારી લીધો. રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી મંજુના આ સાહસ અને સંઘર્ષની ગાથાને બિરદાવી છે. તેમણે લખ્યું છે કે જીવનની કઠણાઈઓ અને મુશ્કેલીઓને માત આપીને મંજુએ પોતાના દિવંગત પતિના કુલીના લાયસન્સથી કામ કરવાનું શરૂ કર્યું અને આજે તે પશ્ચિમ ઉત્તર રેલવેની પ્રથમ મહિલા કુલી છે. તે રાષ્ટ્રપતિ ભવન જનારી દેશની 90 મહિલાઓ પૈકીની એક હતી કે જેમણે પોતાની મુશ્કેલીઓ સામે ઝઝૂમીને તેના પર વિજય પ્રાપ્ત કર્યો છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે કાર્યકર્તાઓ સાથે મળીને કાળઝાળ ગરમીમાં સિટી બસના યાત્રીઓને રાહત આપવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો. તેમણે સિટી બસોમાં મુસાફરી કરતા રાહદારીઓને ગરમીમાં રાહત આપવા માટે વિનામૂલ્યે શરબતનું વિતરણ કર્યું હતું. રાહદારીઓને ઠંડક આપવાના પ્રયાસને વડોદરાવાસીઓએ પણ ખૂબ બિરદાવ્યો છે. સાંસદે પોતાના ટ્વિટર પેજ પર શરબત વિતરણના ફોટો પોસ્ટ કર્યા છે. અભિનેતા સલમાન ખાને ટ્વિટર પર પોતાની અપકમિંગ ફિલ્મ રેસ 3નું 3જા સોંગનું ટીઝર શેર કર્યું છે. ગીતનું ટાઇટલ છે નશા તેરા નશા તેરા નશીલા હૈ. આ સોંગ યુટ્યુબ અને ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યું છે. દર્શક મિત્રો, આપ ડીડી ગિરનારના બધા જ ન્યૂઝ બુલેટિન ફેસબુક ઉપર લાઇવ જોઈ શકો છો અને યુટ્યુબ ઉપર પણ અમને ફોલો કરી શકો છો. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.